कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत ओम नमः सिद्धेभ्य। समय सार गंधाधिराज परिशिष्ट नो अपूर्व प्रकरण छे उपाय तत्व ने उपेय तत्व ने अद्भुत ने अपूर्व चर्चा आजना गुरुदेव श्रीना शब्दों में कहिए तो सूक्ष्म अने अलौकिक बे शब्दों को देशी बोलिया था जे आखो विषय सूक्ष्म छे अने अलौकिक छे उपयोगनी एकाग्रता विना समझाय हो नथी माटे सूक्ष्म छे उपयोग ने सूक्ष्म करवो पड़े। सूक्ष्मनो एक बीजो अर्थ था है इंद्रिय गोचर ने अतिंद्रिय गोचर એટલે અનુભવ ગોચર એટલે સ્વાનુભવ પ્રત્યક્ષ વડે જ જણાય સમજાય વેદાય લબ્ધિની ભાષામાં કહીએ તો ભોગાય। આજની જે પૂજા હતી ને ક્ષયિક ભોગ લબ્ધિ ભોગાય વેદાય संवेदन कराए संचेतन कराए माटे सूक्ष्म छे। सूक्ष्म मतलब अनुभव गोचर अतिंद्रिय गोचर इंद्रिय गोचर नहीं इंद्रिय गोचर जे हो बधु स्थूल अने जे अतिंद्रिय गोचर हो बधु सूक्ष्म। गुरुदेव श्री बोल्या था कि आ सूक्ष्म छे एटले अनुभव गोचर छे अने अलौकिक छे लोक में क्या मड़े नहीं कोई लौकिक क्रिया थी लौकिक आयोजनों थी लोक भोग्य कषाय क्लेश करवा थी क्रिया कांड करवा थी नहीं मड़े एटले लोक व्यवहार नो विषय ज नथी एम लोक संगना एने लागू ज न पड़े ये अलौकिक साधना नो विषय छे अलौकिक लब्धि उपलब्धि नो विषय छे। गई कालना व्याख्यानी भाषा में कहिए केळवानो विषय छे केवल सांभळवानो विषय नथी बहु सरस सूक्ष्म ने अलौकिक छे आ बे शब्दों स्वामीजी बोल्या छे। जो चौदह भंगों में जेम गई काले आपणे बात करी छे सौथी पहला तो चौदह भंगोना नाम नाम आपा चौदे चौदह भंगोना पछी चौदे चौदह भंगोनी टूंकी व्याख्या करी गद्दीमां समझाया एने एक एक डॉट डॉट डब्बे लीटीमां पछी त्रीजी वार गद्दीमां लखाया बाद पण अमृत चंद्राचार्य देवे फरी थी एक एक करीने 248 49 50 51 52 53 54 55 56 58 59 नंबर ना कलश चली बदा चौदह कलशों एक एक करीने बदा समझावता गया 252 नंबर नो कलश आवती काले शुरू थशे। कलश टीका में सौथी गूढ़ अने गंभीर अने अत्यंत प्रयोजनभूत टीका 252 नंबर कलश में
इमा स्वद्रव्य क्षेत्र काल भाव पर द्रव्य क्षेत्र काल भाव आठ बोल आगळ जे 253 54 55 56 57 58 59 60 60 સુધીના 253 થી 60 સુધીના સાત આઠ કળશો જે આવવાના છે આઠ કળશો કે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના આઠ આઠ બોલોના આઠ કળશો આવશે 253 થી 260 એની પ્રસ્થાવના વાળો શ્લોક છે 252 પરિચય વાળો શ્લોક છે 252 એટલે એને સમજો ને એની એન્ટ્રી ગ્રાન્ડ એન્ટ્રી કરાવનારો શ્લોક છે 252 પરિચય વાળો આગામી આઠ બોલોના સામાન્ય પરિચય વાળો બોલ 252 એ 14 ભંગોમાંનો ભંગ નથી એમાં સમુચ્ચય રૂપે બધું સમજાયેલા છે અત્યારે પાના નહીં ફેરવતા અત્યારે ક્યાંય ધ્યાન જાય જ નહીં ઘરે વાંચજો ઘરે કલાક બે કલાક ચાર કલાક વાંચશો તો એ વિષય સમજાશે એ તો હું બધું મજૂરી કરીને બધું અહીંયા તમને કહું છું ચાર ચાર છ છ આઠ આઠ દસ દસ વખત વાંચ્યા બાદ તો એ પકડાય એવું છે અત્યારે અહીંયા કાંઈ પાના ફેરવવાથી કાંઈ નહીં સમજાય પાના ફેરવતા ફેરવતા તો બીજો નવો પ્રમેય આવી જાય અને અહીંયા તો શાંતિથી બેસીને સાંભળો કેવું બરાબર સમજાણો શું કીધું 252 નંબરનો કળશ આવતીકાલે આવશે કે આઠ બોલોનો સમુચ્ચય ભૂમિકાવાળો છે પછી આઠ કળશ સળંગ આવશે આઠ દિવસ થાય દસ દિવસ થાય બાર દિવસ થાય એટલે સમજો ને કે પરમ દિવસથી જે વ્યાખ્યાનો શરૂ થશે એ સળંગ બધા વ્યાખ્યાનો લગભગ 12 થી 15 વ્યાખ્યાનો આવશે એ બધા 12-15 વ્યાખ્યાનો સમજાવનારા આઠ કળશો ઉપર ની પ્રસ્તાવના વાળો શ્લોક આવતીકાલે આવશે 14 ભંગોમાં તત અતત નિત્ય અને અનિત્ય ચાર બોલ ચોથો બોલ તો હજી ચાલે જ આજે ચલાવ્યા ગુરુદેવ શ્રીએ ગઈકાલે આખો પ્રવચન એના ઉપરનો થયો આવતીકાલે પણ હજી અર્ધો પ્રવચન એના ઉપરનો છે એટલે એક ભંગ પર 2.5 પ્રવચનો છે અનેકવાળો બોલ ચોથો ભંગ ચોથો બોલ પર્યાયવાળો બોલ એમ કહો તોય ચાલે વ્યવહારનો બોલ એમ કહો તોય ચાલે એને વ્યવહાર કહો પર્યાય કહો અનેક કહો બરાબર એની મીમાંસા ગઈકાલે આજે આવતીકાલે પણ લગભગ 30-40-50 મિનિટ સુધી વાત કરશે એટલે પર્યાય જેને સ્વીકારવા નથી ભેદ જેને સ્વીકારવામાં નથી જ્ઞેયાકારો જેને સ્વીકારવામાં નથી પકડાય છે વાત તો તત અતત એક અને અનેક ચાર બન અને પરમ દિવસથી શરૂ થશે સ્વદ્રવ્ય સત સ્વક્ષેત્રે સત પરક્ષેત્રે અસત સ્વદ્રવ્ય સત પરદ્રવ્ય અસત સ્વક્ષેત્રે સત પરક્ષેત્રે અસત સ્વકાળે સત પરક્ષ કાળે અસત સ્વભાવે સત પરભાવે અસત તો સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચારની અપેક્ષાએ સતનો બોલ આવશે અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ અસતના બોલ આવશે તો અસ્તિત્વના ચાર બોલ નાસ્તિત્વના ચાર ભંગ ચાર બોલ એવી રીતે 8-10-12 દિવસ વિશે ચાલશે તો આપણે તો તત્રૂપે છે સાંભળો હા લખ લખ નહીં કરતા સાંભળો બહુ સરસ વાત કરું છું તત્રૂપે છે તો છે એને પકડો શું કીધું ઘરમાં બારી છે ને તો પવન તો આવે છે પંખાની શું કામ રાહ જોવો છો શું કામ એસીની અપેક્ષા રાખો જે છે એનો ભોગવટો કરો નથી એના માટે વલખા નહીં મારો તત્રૂપે છે ને
સમજાણો અસ્તિત્વ હૈયાતી નો સ્વીકારી તત્વાળો બોલ. કારણ વિના બધા દુનિયાભરના બોજાઓ માથે લઈને આપણે દુઃખી થઈએ છીએ. નથી ને, નથી ને, નથી ને, નથી ને, છે ને, છે ને, છે ને, એને પકડને તો છે, એને પકડો ને. એક જગ્યાએ યાત્રાએ જતા હોય, સમજો શિખરજી જઈએ છીએ, શિખરજી જતી વખતે જ પ્લાનિંગ આવતી રજાઓમાં આપણે ક્યાં જશું, અરે મતી મારી ગઈ છે. અત્યારે શિખરજી જાઓ તો શિખરજી જાઓ ને, તત્રુપ તત્ જે છે તે રૂપે છે. બસ વાત પૂરી. નક્કી છે કે શિખરજીની યાત્રાથી તું પાછો આવી જાય, દેહ વિસર્જન ન પણ થઈ, દેહ વિસર્જન પણ થઈ શકે ને, હા પર્યાય છૂટી શકે ને, પણ આ જીવને જે છે એને ભોગવતા નથી આવડતો, જે નથી એના બધા સપના એને આવે છે. હજી દાખલા આપું સાંભળો. દિવાળી આવી, નવો કપડો ખરીદીને લઈ આવ્યા, પહેર્યા, ખરીદતી વખતે બીજા ચાર જોયા હતા તો એમાંથી બે બીજા પસંદ આવ્યા હતા, પણ હવે પૈસા નહોતા એટલે બીજો સાધારણ કલરવાળો છે લઈ આવ્યા. પહેર્યા છીએ, ઓઢ્યા છીએ, મનમાં પછી લાડવા ફૂટે, હવે આવતી દિવાળીમાં છે ને ઓલો બીજો આપણે પહેરશું, બીજો ખરીદશું. પણ જે છે એને માણો ને. તત્રુપ જે છે એને માણો. હા અત્યારે જે આપણો સ્વાધ્યાય ચાલે છે એને માણવું જોઈએ કે નહીં? હા પછી ઓલા બીજા પંડિતજી આવશે, ફલાણા આવશે, ઢીકણા આવશે, પછી આપણે કરશું અને કરશું, કરશું નહીં મરશું. બોલ, કરિષ્યામી 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 ઇતિ ચિંતયન, મરિષ્યામી 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 ઇતિ વિસ્મૃત. હું આ કરીશ, આ કરીશ, આ કરીશ એના ચક્કરમાં હું મરીશ એ વાતનો જીવ ભૂલી જાય છે. જે છે એનો ભોગવટો તત્વવાળો પહેલો બોલ, અને જે નથી નથી જ ને એ અતત્વવાળો બોલ. તારામાં તારું અસ્તિત્વ છે તત્, તારામાં બીજા કોઈનું પણ અસ્તિત્વ નથી અતત. રામવાળો બોલ છે તત, ગામવાળો બોલ છે અતત. શું કીધું? હું તમને આવી સેંકડો બાબતો આમાંથી કહી શકો એમ તો ન બોલાય, પણ આમાં વિચારી શકાય, પણ હોવી જોઈએ આ જાતની રુચિ, આ જાતની મસ્તી. ગુરુદેવસિંહ તો આજના પ્રવચનમાં બહુ સરસ બોલ્યા, જો આ આ વ્યવહારને નથી માનતો, હા એને અનંત જ્ઞેયોના જ્ઞાન રૂપે, જ્ઞેયાકાર રૂપે પરિણમતી જ્ઞાનની પર્યાયને જોઈને એમ થાય જાણે કે બધા અનંતા જ્ઞેયો જ્ઞાનમાં ઘૂસી ગયા, એટલે મારે તો બધા જ્ઞેયાકારોને શું કરવાનું છે? ધોવાનું છે, પ્રક્ષાલન કરવાનું છે. આજે બહુ સરસ દાખલો આપ્યો ખબર ગુરુદેવસિંહ, કે સમજો કે લુગડામાં આ કપડો છે, સફેદ જબ્બો છે બરાબર, આમાં કાળા ડાઘા હોય તો એ ધોઈ શકાય, પીળા ડાઘા હોય તો ધોઈ શકાય. હવે તમે કહો કાળા પીળા એ બધા તો ડાઘા નીકળી ગયા, પણ આનું ધોળાશ નથી નીકળતું. અરે મોરખરાજ, શું શું બોલાય, કેવો મસ્ત દાખલો આપ્યો. કાળાશ પીળાશ લીલાશ એ બધાએ તો ડાઘા છે એ તો નીકળી જાય, પણ તું જે ધોળાથી જ બનેલી, ધોળું જ જેનું ગુણધર્મ છે એની ધોળાશને ધોવા માગે છે? એમ જાણગરૂપ, જાણવારૂપ, જ્ઞેયાકાર રૂપ, જ્ઞાનાકાર રૂપ, અનંત આકાર રૂપ, જે એક સમયની પર્યાયનો આખો અનંત રૂપે પરિણમવારૂપ જ્ઞાનનો સ્વભાવ જ છે, તું એને ધોવા માંગે છે? તું રાગને ધો, દ્વેષને ધો, મોહને ધો, કે પરલક્ષી પરિણામને ધો. પરને શું ધોવાનું? તો પર તો પરમાં છે, એને તો ધોવાથી તું રહ્યો, દર્પણમાં ક્યાં બીજી વસ્તુ આવ્યું છે? પોઈન્ટ સમજાય છે? કેટલો મસ્ત અનેકના બોલમાં એ સમજાવ્યા ભાઈ, પર્યાયનો એ વૈભવ છે. એ બોલ્યા મજે, મને તો એટલી મજા આવી કે પર્યાયમાં જે અનંતનું અનંત પરે પરિણમન છે, એ પરિણમન જ ખરેખર વ્યવહાર છે. એ આ વ્યવહાર, એવું બોલ્યા, આ વ્યવહાર. અને અનંતના અનંત રૂપે હોવા છતાં પણ એક જ્ઞાયક ભાવ રૂપનું પરિણમન ક્યાંય છૂટતું નથી, નિશ્ચય. નિશ્ચય અને વ્યવહાર.
तो आम अनेकांतना भंगों में निश्चय ना बोलो, व्यवहार ना बोलो, अध्यात्म ना बोलो, अध्यात्मना ज्ञान प्रधान बोल, अध्यात्मना दृष्टि प्रधान बोल, बधुज आम आ जाए। बहुत उपयोग एकाग्र कर समझव जो बहु अमे तो मैंने तो ज्यां सुधी याद है गुरुदेव सिंह बोला छाँ 30-35 वर्ष में पहली वहली वक्त वचाई है बोले कि नहीं आज 65 प्रवचनों 31 वर्ष पची वाँचे 65 वर्ष सर एट 65 में एट्ले 55, 45, 35 1935 पहला गुरुदेव श्री क्यारे वाँचेला आ अनेकांतना बोलो आजे बोले। मारो अहोभाग्य कि मैं मारा जीवन में आ बोलो अंगे स्वाध्याय कम से कम 35 वक्त थयो हशे। जयपुर में दर वर्ष बाहर जारे व्याख्यान स्वाध्याय माटे जई तारे घणी वार अहींया राजकोट में कम से कम 10 वक्त थयो हशे। नाटक समयसर चलायो हतो त्यारे आद्योपान थयो हतो, कलश टीका आना पहला पण 2 वक्त चालू छे त्यारे थयेलो। समयसारनो स्वाध्याय जारे थाय परिशिष्टनो अधिकार आवे त्यारे चौथ भंगो आवे ज आवे, बाकी कलश टीकामां छे एम नहीं। तो ओरिजिनल समयसार में तमने मैं गाड़ी ने बधुं बतायुं, परिशिष्ट की शुरुआत ज त्यांथी छे। कलश तो छे कि नहीं मूल में समयसार में, पण आ तो टीका छे, कलश टीका ओलामय विषय तो आवे ने। पण ज्यारे समयसार चाले, सांभळो, समयसार में सळंग कलशो चालता होय त्यारे आ कलश टीका वाँचवानो, कलश टीका चालती होय त्यारे समयसार वाँचवानो, बेऊ चालता होय त्यारे नाटक समयसार भेगू राखवानो, एक चालतो हो तारो बीजू बेव भेगू राखवानो। तमारा मसालाना डब्बा में केटला डब्बा हो बोलो, बधुं घालो एमा, बधुं नाखो बोलो, नहीं ने? तो छता आगमनी व्यवस्था में बधुं होय कि नहीं, द्रव्य गुण पर्याय, हाँ, हींग जीरु शुं होय बीजू, मरचू, बधुं ज होय कि नहीं? बधा 8-8, 10-10 बधा खाना होय कि नहीं जुदा? एमां तत्ना खाना, अततना खाना, एकना खाना, अनेकना खाना, नित्यना खाना, अनित्यना खाना, स्वद्रव्य क्षेत्र काल भाव, सतना खाना, परद्रव्य क्षेत्र काल भाव, असतना, 14 खाना नो डब्बो छे। स्नेहा तने 6 डब्बा वालो गमे के 14 डब्बा वालो कोक आपे तो गमे? बोल पंडितजी, 14 वालो ज गमे ने? तो आ 14 भंगो केम न गमे? आ 14 खाना वालो डब्बो छे। अच्छा, 14 वालो खाना वालो जो डब्बो है एने एक नाम पण छे, मसाला वालो डब्बो, एमां अनेकांत वालो डब्बो। अने आ डब्बा ने जे नहीं समझे ए डोबो, आ अनेकांत मैं वस्तु व्यवस्था ने जे नहीं समझे बीजी बधी माथाकूटो करे। हा, ओली मारी मासी छे, ओली मासी बा छे, ओला मासीना मारा ओला ससरा छे, फलाना छे, ढीकणा छे, केट केटला बधा संबंधों मोढ़े होय। हाँ, शाळाना ससरा हरे तारे हूँ लेव दू, तारी तो बैडी मरी गई छे, तारी बैडी तो मरी गई, तू तारा ससरा ने पूछ ने, शाळाना ससरा ने फलाना ससरा, केटली लोकसंज्ञा छे आ जीवने, विचार करो। અને ગઢ્યા બુઢ્યા જીવોનું બિલકુલ જાણે એવું લાગે આવું જ કામ, બસ આ જ સંબંધો અંગે માથા કૂટો બધી, એમ્પ્ટી માઇન્ડ ઇઝ હાઉસ ઓફ ડેવિલ્સ, ખાલી દિમાગ શૈતાન કા ઘર। આ મંથન કરો તો જુઓ, હા, કેટલું નવું નીકળે આમાંથી। આજે જો નિશ્ચયની વાત કરી, વ્યવહારની વાત કરી, કરી કે નહીં આજે ગુરુદેવશ્રીએ, દ્રવ્યની વાત કરી, પર્યાયની વાત કરી, तो पर्याय मात्र ने मान, द्रव्य ने नहीं मान, अनुभव नहीं थाय। द्रव्य मात्र ने मान, पर्याय मात्र ने काढ़ी नाखवा माग, द्रव्य नो स्वरूप ज न रहे। गुरुदेवश्री तो त्यां सुधी बोलिया, एक समय नी पर्याय जाननारी छे कि नहीं छे ने, तो अनंत ने जाने छे कि नहीं, तो तू पर्याय ना अनंत पना ने नहीं मान तो अनंत ज्ञेयो छ द्रव्यमय विश्व छे ई तारा ज्ञान में स्वीकारवामां ज नथी। तो छ द्रव्य में तू छे के नहीं छे ने, तो छ द्रव्य ने मानतो नथी एटले तू तारा द्रव्य ने पण स्वद्रव्य ने पण मानतो नथी। अभाव नो प्रसंग आवे, आ मंथन करो, आ अध्यात्म छे, बहु गजब नो छे। अने मगज में बेसाड़वानो आ विषय नहीं, जो स्क्रीन ऊपर जो तमे लोग
अच्छा बीजी एक बात, अच्छा गुरुदेव सिंह बोलया एक वक्त बेउ भेगा हमजे तो हम जाए ने, बोलया कि नहीं? जो गई काल आखो प्रवचन अनेक वालो बोल हो तो 251 नंबर नो कर अनेक वालो बोल हो तो एक ने पण समझावता गया, एक समझा विना अनेक ने समझाए, अनेक समझा विना एक ने समझाए। जो सस्तु अने मोहंगो बेउ जानवा जरूरी छे कि नहीं? सस्तु कोने कहेवाय तने हुं खबर छे, मोंघु कोने कहेवाय ई खबर होय तो तने सस्तु कोने कहेवाय खबर पड़े ने। भरतभाई वारिन साहेब एक बहुत सरस दाखलो आपता, ई के बस स्टैंडे आपणे उतरीए, रेलवे स्टेशन उतरीए अने कूली होय ने, कूली आपणो लगेज एने आपणे आपीए तो કોક ને આપણે પૂછ્યું હોય અજાણી જગ્યા હોય કે ભાઈ કુલી કેટલો લેશે, એ કે ભાઈ 200 રૂપિયા લેશે, બરાબર? બે તમે લો લગેજ આપો તો 200 રૂપિયા લેશે, ઠીક 150 રૂપિયામાં માની જશે। બોલાય કોક સલાહકાર મિત્ર મિત્રે કીધું, આપણે ઉતર્યા, આપણે ઉતર્યા અને પછી એણે કીધું કે ભાઈ 500 રૂપિયા થશે। આપણા મગજમાં ઓલું ભરેલું છે, કયું? 200 રૂપિયા વાળું। એ કહે કે 200? નહીં, થાય નહીં, તમે કહો તો હું 100 રૂપિયા ઓછો આપો। 500ની જગ્યાએ 400 રૂપિયા આપીને આવ્યા, પોતાની જાતને હું સમજાય છે 100 રૂપિયા બચાવ્યા એટલે અમે જંગ જીત્યા। જંગ નથી જીત્યા, જંગ કોણે જીત્યા બોલો? જંગ તો ઓલા કુલીએ જીત્યા, 200માં પણ આવત પણ તને ઉલટાના બીજા 200 રૂપિયા લીધા। ટૂંકમાં આવી જ ભ્રમણામાં આપણે જીવીએ છીએ। મને તો આજે પૂજામાં બહુ વિચાર આવ્યો, લાભ લબ્ધિમાં મને એટલો જ ભાવ ભાષણ થયો આજે, સેમાં મને લાભ છે એનો આપણને ભાન હોવો જોઈએ। બેસીને ગપાટાઓ મારતા હોય લાભમાં છીએ કે ગેરલાભમાં છીએ બતાવો, ગેરલાભ જવા દો, નુકસાનીમાં છીએ તો શેની લાભ લબ્ધિની પૂજા આપણે કરવાના? હા, શું કરવાથી લાભ થાય, શું સમજવાથી લાભ થાય, કેવી આરાધના, કેવી ઉપાસના, શું સાંભળવાથી, ક્યાં બેસવાથી લાભ થાય, એ બધો ભાન હોવો જોઈએ કે નહીં? લાભ લબ્ધિ તો જ્યારે થશે ત્યારે થશે, પણ શું કરવાથી, શું સમજવાથી, શું વાગોળવાથી, શું વિચારવાથી? વડીલોને પૂછો ને, જે 70-80 વર્ષવાળા ડાયાબિટીસથી ઘેરાયેલા હોય, બીપીથી ઘેરાયેલા હોય, હા, ચા પીતા પહેલાં, કોફી પીતા પહેલાં, લાડવા ખાતા પહેલાં 10 વખત તો વિચારે ખાંડ તો છે કે નહીં, હા, આમાં ખાંડ તો નથી ને, ગળ્યું તો નથી ને, આમાં મીઠું તો નથી ને, 10 વર્ષથી મારું મીઠું બંધ છે, ડૉક્ટરે ના પાડી દીધી છે। લાભ, લાભની વાત કરો છો? 10 વખત વિચારશે કે નહીં ખાતા પીતા પહેલાં? હા, ચા મૂકો, મારી ચા તો કેવી, ખાંડ વગરની મૂકો, હોળી મૂકો સાવ, તમે વિચાર તો કરો કેટલી સાવધાની। એમાં દેહના રોગોની ખબર પડી ગઈ છે ને, તો દેહના રોગોની જ્યારે ખબર પડી ગઈ છે તો ખાનપાનમાં એટલી સાવચેતી, લાભ ગેરલાભ ન થાય, નુકસાની ન થાય, લાભમાં જ રહીએ અહીંયા માર્ગમાં। વિચાર, બધો અભ્યાસ કરવો જોઈએ। ચલો આ બે કળશ જો, બંને કળશોને સાથે આમાં લીધા છે, જો 250 અને 51, એટલે ત્રીજો બોલ અને ચોથો બોલ, એક અને અનેક વાળો બોલ, કળશનો પાઠ કરીએ જો। બાય અર્થ ગ્રહણ સ્વભાવ વરતો વિશ્વ પીછે ત્રોલસ, ગેયાકાર વિશીર્ણ શક્તિ રહિત સૃટ્યન પશુ નશ્યતિ, એક દ્રવ્યતયા સદાપ્યુદિતયા ભેદ ભ્રમં દંશયન, એકમ જ્ઞાનમપાદિતાનુભવનં પશ્યતનેકાંતવે, ગેયાકાર કલંકમેચ કચિતિ પ્રક્ષાલયન કલ્પયન, નેકાકાર ચિકીર્ષયા સ્ફુટમપિ જ્ઞાનં પશુર્નેચ્છતિ, વૈચિત્રેપ્ય વિચિત્રતા ઉપગતં
ज्ञानं स्वतः क्षालितं पर्यायस्तदनेकतां परिमृशं पश्यत्ययं पश्यत्यनेकान्तवे। समझाणो, पहलो वालो जे छे ने ई एक ने सर्वथा माने, द्रव्य ने तो सर्वथा माने पण पर्याय ने एटले अनेक ने साव नथी ज मानतो, अभेद ने माने भेद ने नथी मानतो। ई पहलो वालो छे 250 वालो, 251 वालो ई एम माने के अनेक रूप पर्याय छे ने भाई एने लीधे मने कलंक छे एटले अनेक ने धोई नाखो, हूँ तो बस एक छु। बोलो पहलो वालो जे छे हूँ अनेक रूपे छु एक नथी एवो, आ बीजो वालो हूँ एक रूपे छु अनेक रूपे नथी, मने अनेक साथे वांधा छे। हवे एने अनेक वाली वात बेसाड़ी छे, आवो छे अनेक, ये अनेक ये कलंकनी वात नथी। आज बोल्या गुरुदेव श्री सरस, ये जे अनंतपणु छे ये अनंतपणु तारा माटे कलंकनी वात नथी। ज्ञेयाकार रूपे ज्ञानाकार रूपे अनंत ने जाणवा रूपे तारो ये पर्याय स्वभाव छे। पर्याय एक कहता अनंती पर्यायो ध्यान में होवी जोईए। शू कीधु? एक बात करो, भगवान ना दर्शन, ठीक, तो दर्शन कहता पग धोव जोईए, मगज में आवो जोईए कि नहीं? नाई धोई ने प्रासुक वस्त्रों पहेरवा जोईए, ई आवुं लिस्ट में छे कि नहीं बताओ? बोलो धनजी भाई, हाँ, फ्लाइट में मुंबई जवानुं छे तो आधार कार्ड आई कार्ड बे कलाक पहला टिकीट 15 किलो थी वधारे वजन नहीं, लगेज एरबेग 9 किलो थी वधारे नहीं, बोलो ये बधुं मापदंड आवी गया छे कि नहीं? तो फ्लाइट थी हूँ मुंबई जाऊँ छू एनो अर्थ एना अर्थ में आ बधी बाबतो अंतर्गर्भित छे कि नहीं? बस ये बात छे। विनायक स्वभावी ज्ञान स्वभावी आत्मा ने जाणवू एमा एक ने अनेक ने सत ने असत ने स्वद्रव्य क्षेत्र काल भाव ने परद्रव्य क्षेत्र काल भाव ने बधा बोलो एमा अंतर्गर्भित छे। पर आ बधो विस्तार समझदार ने बधो समझाय एवो छे, ख्याल में आयो? पकड़ाय छे कि नहीं? अघरू तो नथी पड़तुं ने, पड़वू जो ही अगर घरे जी माथु मारो 10 वार माथु मारो, अरे हूँ हमें रात्रि स्वाध्याय में आ विषय लेवा सवार स्वाध्याय 30 मिनिट 40 मिनिट जे पण थाय रात्र हमें अहो भाव वालों विषय चले जी चाल से मारे तो शू है बे कलाक लो तो ओछू तो आखो दिवस बेसीने हूँ पोते मंथन नहीं करूँ। घणाने कदाच एवो भ्रम थाय सवार में छूटी जाए तो हाँ जे आवशे नहीं आवे हवे नहीं आवे। तकवादी नहीं बनो, तकवादी तकलादी होय, टकवादी बनो। टकवादी अटक होय, क्या नहीं टके ये आम टके। चाणक्य ने घोड़ी ने पीने बैठा छे आपणे, ये तो मस्ती होय एटले करता होय। तमे लोको बधाय काले लेने बैठा था, कलश टीका लेने बैठा था, जोयुं तुं मैं शुरुआत में, पण मैं कीधुं ही नहीं कलश टीका आजे नहीं लईश, सीधा अहो भाव काढ़ी अपने साध्य चालू कर। तो जो भाई मनोमंथन करवा जेवुं छे, अहींया अर्धी कलाक पौन कलाक करवाथी कलाक गुरुदेव श्री सांभळवाथी काई नहीं थाय। जो आ क्यां गयो मारो आजे नत लाव्यो जो ग्रंथ, ई मैं काढ्यो छे आमां पीपीटी फाइल काढ्यो छे, आखो आवड़ो पुस्तक छे आखो, आ 14 ભંગો ઉપરનો 64 રીતિ વિધાન, કેવડી ચોપડી છે ને મારી પાસે, જે ચોપડી છે હું કાલે બતાવીશ તમને, 500 પાનાની ચોપડી છે 64 રીતિ અંગે। અને હમણાં છેલ્લા દિવાળી પછી 10 દિવસ એ જ મંથન મનોમંથન સ્વાધ્યાય સવાર સાંજ ખૂબ છે, જિનવાડીમાં સ્વાધ્યાય કરવા જેવો ખૂબ છે, વાંચવા જેવો। ચલો કથા કેટલી કરીએ, खंड खंड होकर नष्ट होता स्वयं ज्ञानी पशु, छिन्न भिन्न हो चंवर से वायार्थ के परिग्रहण से, एकत्व के परिज्ञान से ब्रह्म भेद जो परित्याग दे, वेश्यादवादी जगत में एकत्व का अनुभव करे,
जो मैल गे आकार का दौड़ालने के भाव से स्वीकृत करें एकत्व को एकांत से वे नष्ट हो अनेकत्व को जो जान कर भी एकता छोड़े नहीं वे साधवादी सतह चालित तत्व का अनुभव कर मने एक विचार आवे छे बे त्रण दिवस थी साधवादी ने क्या वांधो ज नथी શું કીધું સ્યાદવાદી એટલે સમજદાર શું સમજવાનું સ્યાદવાદી એટલે વસ્તુ સ્વભાવને સમજનાર સમજનારને ક્યાંય વાંધો નથી તમે સત કહો તોય વાંધો નહીં અસત કહો તોય વાંધો નહીં હા જેમ માં છે ને માં દીકરીને ઘડીકમાં હુલામણા નામથી બોલા तो ये गलगलिया था नाम थी बोलावे तो वो ही गलगलिया था गाड़े दे ने तो हाव गांडी तो ये गलगलिया था केम के दिक्री ने खबर छे संतान ने खबर छे सो मारी माना दिल मा हृदय मा मारा अंगे अहित कल्याण नी भावना क्यारे य न होश समझाय छे એમ તત કહો તોય વાંધો નહીં અતત કહો તોય વાંધો નહીં એ કહો તોય માની લીધા અને કીધું તોય માની લીધા અરે સત કીધું તોય માન્યો અસત કીધું તોય માન્યા એક કીધું તોય માન્યા અને કીધું તોય માન્યા કોને લાગુ પડે સમજદાર કેટલી સરસ વાતો છે હા વિષાદવાદી સ્વતઃ ક્ષાલિત તત્વ કા અનુભવ કરે જો એક દાખલો આપું છું સામે મેં કીધું કે ઓલા વડીલ ઊભા અહીંયા એક વડીલ આવ્યા છે સમજો ભાઈ કોઈ વિરેનભાઈ આવ્યા છે ત્રણ જણાને કીધું એકને કીધું જાઓ તમે ગોતીને લાવો તો હવે એ આવ્યો નહીં બીજાને કીધું જાઓ તો જોઈ આવ્યા છે કે જોઈ આવતો કામ છે ત્રીજાને પણ કીધું જાઓ તો જોઈ આવતો એની સાથે મારું કામ છે પહેલો વાળો છે ને જઈને ચક્કર મારીને પાછો આવી જાય ક્યાંય છે નહીં બીજો વાળો આવે કે બહુ ગોત્યું પણ છે નહીં ત્રીજો ગોતી ગોતીને પકડીને લઈ આવે ત્રણમાં સમજદાર કોણ બતાવો બોલો હું એમ પૂછું છું કેવો નોકર હોવો જોઈએ આપણે ત્યાં પહેલા વાળો બીજા વાળો ત્રીજા વાળો તમે ત્રણેયને પગાર એક સરખા ચૂકવો છો ભરતભાઈ બોલા પહેલાને 50,000 બીજાને 40,000 ત્રીજાને તો 10,000 પગાર આપો છો સમજદાર કોણ છે 10,000 વાળો કેમ કે કામ હતું ને કામ પૂરેપૂરો કરીને જ જમ્પે જમીનમાં જાય તો એ જમીનમાંથી ખોદીને લઈ આવે ખોજી બનો ખોજી બહાનાઓ નહીં કેવા આ તો કંઈ સમજાતું નથી એ પહેલાં વાળો છે આ સમજાય તો છે આ ખબર ગુરુદેવશ્રી આજે દંડા માર્યા હા આ તો સાંભળ્યું છે આ તો સમજાય છે કાળો પાનું કાઢજો બતાવો તમને કેવા કેવા ચાપકા માર્યા છે ગુરુદેવશ્રી ચલો ફટાફટ કાઢો 113 નંબરનું પાણું છો 113 ઝડપથી જુઓ શું બોલે એમાં ગુરુદેવશ્રી બોલ્યા ગુરુદેવશ્રી બોલ્યા ને ઉપર કે 113 નંબરના પાને બીજા ફકરામાં છેલ્લે કે એકાંત મને માનનારને વસ્તુના સ્વરૂપની સાચી પરિણતિ થાય નહીં સમ્યક પરિણતિ અવસ્થા થાય નહીં એટલે મુમુક્ષુ કાંઈ ગણગણ કરી ગયા બોલી ગયા બરોબર તો ગુરુદેવશ્રી જવાબ આપ્યા સાંભળ્યું વાંચ્યું હોય પણ શું કરે મળ્યું આ શું કહેવા માગે છે આમાં ગુરુદેવ અમે એમ કહેવા માગે છે સાંભળવાથી કાંઈ નહીં થાય કેવળ વાંચ વાંચ કરવાથી કાંઈ નહીં થાય સાંભળે વાંચે તો શું થાય આગળ શું લખ્યું છે બોલો હા અમે તો રોજ પ્રક્ષાલન કરીએ અમે તો રોજ પૂજા કરીએ અમને તો જિનેન્દ્ર અર્ચનાના પાનાને પાના મોડે છે શું નિર્મલાબેન અમને તો કઈ પૂજા કયા પાના ઉપર છે બધું જ ખબર છે તમે એક એક લીટી બોલો અમે આખું હરિક બોલી જઈએ ગુરુદેવ કહે છે ગડિયા તો ગોખી જાય છે કે નહીં બોલો ગડિયા તો હાંકી જાય બોલી જાય સાંભળ્યું વાંચવું એટલે ખ્યાલ આવી જતો હશે તો તો સાંભળવા વાંચવાને લઈને ખ્યાલ આવે એવું થઈ જાય પકડાય છે વાત ગુરુદેવશ્રી શું કહેવા માગે છે સાંભળવા માત્રથી નહીં વાંચવા માત્રથી નહીં કહ્યું હતું ને સાંભળી વાંચીને કહે કે મને આમ ભાસે એક વસ્તુ છે આખી એમ એને ભાસે
પર્યાયમાં અનેકપણો આ શું નહીં, પર્યાય કેવી, એક સમયનો અંશ. એટલે કહેવાનો અર્થ ભાવભાષણ હોવું જોઈએ. આ પ્રકરણનો અર્થ શું છે? ભાવભાષણ હોવું જોઈએ. આપણને કલાકની ગોષ્ઠી થઈ, સમજો કલાકની ચર્ચા થઈ. હા, ઓહો, બહુ સરસ, આજે તો એટલું જાણવા મળ્યું ને. જાણવા મળ્યું, જૈન દર્શન નથી, માણવા કેટલું મળ્યું. હા, પરાબજારમાં જાઓ, 500 ફ્રૂટવાળાની રેકડીઓ ઊભી, જોઈ જોઈને ગલગલિયા થવાનું. તમે મોસંબી ઘરે કેટલા લઈ આવ્યા એની વાત કરો, દાડમ કેટલા લાવ્યા કહો. તો જે 2 દાડમ લઈને આવ્યા છો ને, 20 રૂપિયાની પૂંજી આપીને, એ જ તમારા. બાકી રેકડીઓમાં જે ઢગલા ભરેલા છે, બધા કારણ શુદ્ધ પર્યાય રૂપે પડેલા છે. તારા પરિણામમાં કેટલા, તારા ભોગવવામાં કેટલા, બતાવો. હા, અચ્છા, ઘણા લોકો એમ કે અમારું રાજકોટ, અમારા રાજકોટમાં તો રોજ બરાબર સ્વાધ્યાય હાલે, બહુ સરસ ગુરુદેશનું 1 કલાક થાય, પંડિતજીનું થાય, અમારે ત્યાં વિધાનો બહુ સરસ થાય. તું કેટલો લાભ લે છે એની વાત કર. શું કીધું? કાશી વિશ્વનાથ, તું કેટલો લાભ લે છે, ગુરુદેશના પ્રવચનો કેટલા સાંભળે છે, તું પછીની આ મીમાંસા કેટલું સાંભળે છે, કેટલું તને સમજાય છે એની વાત કર. હા, સમજાણો. શું કીધું? એમ સાંભળેતી નહીં, વાંચેતી નહીં, અંદરમાં સ્વસમ. કેટલું સરસ છે આ બધું. બોલ, હા, આમાં જો આનો અનુવાદ. બાહ્ય પદાર્થો કો ગ્રહણ કરને કે સ્વભાવ કી અતિશયતા કે કારણ ચારોં ઓર પ્રગટ હોને વાલે અનેક પ્રકાર કે ગેયાકારો સે છિન્ન ભિન્ન હો ગઈ હે વિવેક શક્તિ જિસકી. આ જ્ઞાનકારોથી જાણે કે છિન્ન ભિન્ન થઈ છે મારી વિવેક શક્તિ. વ અજ્ઞાની પશુ પૂર્ણતઃ ખંડ ખંડ હોતા હોવા નષ્ટ હોતા હો જાતા હૈ ઓર અનેકાંત કો જાનને વાલે જ્ઞાની સદા ઉદિત એક દ્રવ્યત્વ કે કારણ ભેદ કે ભ્રમ કો નષ્ટ કરતે હુએ જિસકા અનુભવ નિર્બાધ હૈ એસે જ્ઞાન કો દેખતે હૈ. બરોબર બોલો, એક વાળો બોલ. એટલે એકનો પક્ષ રાખીને અનેકને કાઢવા માંગે, અનેકનો પક્ષ રાખીને એકને કાઢવા માંગે, એમ આ બે ભૂલો. બીજો, ગેયાકાર રૂપ કલંક છે. જો જ્ઞેયાકાર અનંત છે, બધા કલંક છે, એમ કરીને સ્વયં કો મલિન માન કર ઉસકો ધો ડાલને કી કલ્પના કરતા હુઆ અજ્ઞાની પ્રગટ રૂપ અનેકાકાર જ્ઞાન કો એકાકાર કરને કી ઈચ્છા સે અનેકાકાર ન માન કર. અમારે પર્યાયો જોતી નથી, અમારે અનેક પણો જોતું નથી, અમારે આ વ્યવહાર પણો જોતું નથી, એમ એને કાઢી નાખવા માંગે. ગુરુદેવજી બોલા, દુગંછા છે નહીં, બોલે કે નહીં, દુગંછા છે નહીં, કેવળી પણ અનંત ને જાણે છે, તને કાં દુગંછા. જે ઘરમાં આપણે રહીએ છીએ, બાજુમાં ઓલી નાલી ગટર વહેતું હોય, રોજ ઉઠીને દુગંછા થાય, ગંદા રૂપાને આવે, ગંદા રૂપાને આવે. તને તો દિવસમાં કોક વાર થાય જ્યારે જો ત્યારે. કેવડી તો અનાદિકાળથી ગટરને જોવે છે અને જાણે છે. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો એના પૂર્વભવોના અનંતા મા બાપ નરકમાં પડ્યા છે, નિગોદમાં પડ્યા છે. બોલો, જાણે છે કે નહીં બધાને? પર તું તો ઉસસે અતિ વિરત, એવી રીતે રાખતા છે. આવું છે, આ હોવા માટે બધું હોય, અને તારે હોવા પણ ક્યાં હોય એ તારે નક્કી કરવાનું છે. રખડવા માટે બજારે છે, સાંભળવા માટે તત્વે છે. તત્વ સાંભળવું કે પેઢીએ જઈને બેસવું કે બજારમાં રખડવું એ તારા ઉપર નક્કી છે. શું સમજાણું? મારે તો અહો ભાગ્ય માનું છું. આખી દુનિયા ભલે ને દિવાળી પછી રખડવા જતી હોય દુનિયામાં, અમે તો અહીંયા વિધાન પૂરું અને બીજે દિવસે 12 કલાકની અંદર તો 64 રીતિ વિધાનમાં 3,500 પબ્લિકની વચ્ચે વળી પાછું જઈને બેઠા, ત્યાં સવારે પૂરું કરીને બીજે દિવસે નીકળ્યા, અહીંયા 9 લબ્ધિ વિધાનમાં આવીને બેઠા. એના પહેલાં 5 દિવસ વિધાન પૂરું થયું, પછી 5 દિવસ વિધાન, અને વળી પાછો 8 દિવસ, 8, 5, 5, કેટલા દિવસ થાય? 18-20 દિવસ તો અમારે તો દિવાળી દિવાળી છે. 2 વચ્ચે 2,000 કિલોમીટરનું અંતર, મહાભાગ્ય મળે. એક બેન તો મને નીકળતી વખતે એરપોર્ટ ઉપર કહે, પંડિતજી તમને તો છે ને કાં તો શુદ્ધ કેવળીનું પદ મળશે, કાં તો ગણધરનું પદ મળશે, એ ખતરનાક પદોનું નામ મળો. મેં કીધું
બીક લાગે, અમે જે છીએ એ છીએ. અરે આ સાધના કરો, આવો અદ્ભુત છે, આ વસ્તુ સ્વરૂપ સમજો. કાં તો ઉપયોગનો ઉપયોગ કરો, કાં તો ઉપયોગનો દુરુપયોગ કરો. કરો છો ઉપયોગ, તો દુરુપયોગ તો અનાદિકાળથી થાય જ છે. પરંતુ અનેકાંત કો જાનને વાલે જ્ઞાની પર્યાય સે જ્ઞાન કે અનેકતા કો જાનતે હુએ વિચિત્ર હોને પર ભી અવિચિત્રતા કો પ્રાપ્ત જ્ઞાન કો સ્વયં સે ક્ષાલિત અનુભવ કરતા. જો શરબતનો દાખલો આપો, શરબતમાં દુનિયાભરના મસાલાઓ નાખેલા છે. સ્વચ્છ ધવલ આરોનું પાણી હતું, બધું મેલું કૂચેલું થઈ ગયેલું છે, ઢોળાયેલું થઈ ગયું છે, તો એ શરબત પીતી વખતે કેવો ઘની ભૂતિ અનુભૂતિ લઈએ. હા, એમાં મરી મરચા જે કાંઈ મસાલો નાખવાથી બધું બગડી ગયું છે કે નહીં? વિચિત્રતામાં પણ અવિચિત્રતાનો સાર. એવો અનેકતાને લીધે કાંઈ વસ્તુ બગડે એમ ન માનો. એ અનેકતા પણ અધ્યાત્મનો વ્યવહાર છે, પર્યાયનો વ્યવહાર છે. અરે પર્યાયનો વૈભવ છે. મને એક વ્યાખ્યાનમાં, ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં જ વિચાર આવ્યો, એને વૈભવવાન તો જોઈએ પણ વૈભવ નથી જોતો. શું કીધું? અભેદ એક વૈભવવાન તો જોઈએ પણ વૈભવ નથી જોતો. અરે અનંતનો વૈભવ એને લીધે તો વૈભવવાન છે ને. એ પર્યાયનો અનંત વૈભવ એને લીધે તો એક દ્રવ્ય વૈભવવાન સ્વભાવ છે. આવો આ સરસ વિશેષ વિચાર છે. ઓમ નમઃ શિવાય. જપો દિન રેન જો તેરી શરણા ગહે સું પાવે સુખ ચેન જા વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક સો વાણી મસ્તક નવો સદા દેત હોઢોક સદા દેત